બોડી લેબમાં આપનું સ્વાગત છે. ચકચારી મર્ડર કેસમાં કનુભાઈ રાઠવાનું જે મર્ડર થયું હતું એમાં ચાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. કલ્પનાબેન કનુભાઈ રાઠવા જે મરનારની દીકરી છે, બીજા છે પ્રજ્ઞાબેન કનુભાઈ રાઠવા જે મરનારની પત્ની છે, ચિરાગભાઈ કનુભાઈ રાઠવા જે પુત્ર છે મરનારનો, અને છેલ્લે જમાઈ છે પંકજભાઈ મુરજીભાઈ રાઠવા. ચારેય વ્યક્તિઓએ મર્ડર કર્યું હતું કનુભાઈ રાઠવાનું. બોડેલી પોલીસે ચકચારી હત્યાના ગુનાના ચારે આરોપીઓની ધરપકડ કરી દીધી છે. મર્ડર વેપન, લોખંડની પાઇપ તેમજ લાશને વહન કરવા અને ઠેકાણે પડવા માટે ઉપયોગમાં લેવાયેલી ઇકો કાર પણ જપ્ત કરવામાં આવી છે. ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ સ્થળ પર તેમજ ઇકો કારની તપાસ કરી જરૂરી ફિંગરપ્રિન્ટ પણ મેળવ્યા છે. બનાવની વાત કરીએ તો કવાંટના મૂળ મોટી દેવતના રહીશ અને એસટી ડ્રાઈવર કનુભાઈ રાઠવાનું નસવાડી ખાતે તેમના ઘરે 18 ડિસેમ્બર 2023 રોજ તેમની જ દીકરીએ મર્ડર કરી નાખ્યું હતું. કનુભાઈના બુડુદીની મોહનનગર સોસાયટીમાં રહેતી એક મહિલા સાથે આડે સંબંધ હતા જેને તેઓ ઘરમાં લાવવા માંગતા હતા. આ વાતથી કનુભાઈના પરિવારજનો નારાજ હતા, જેને હત્યા જેવો જઘન્ય અપરાધ અમલમાં આવ્યો હતો. બોડેલી પોલીસે ફરિયાદ નોંધતાની સાથે જ આ ગુનાને અંજામ આપનાર ચારેય આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મર્ડર વેપન તરીકે ઉપયોગમાં લઈ લોખંડની પાઇપ પણ બરામદ કરી છે, તેમજ ઇકો કાર જેમાં મરણ જનાર કનુભાઈ રાઠવાના મૃતદેહને નર્મદા મુખ્ય નહેર સુધી લઈ જવામાં આવ્યો હતો તે પણ જપ્ત કરી છે. બોડેલી PSI વીઆર ચૌહાણે મર્ડરના ગુનામાં સામેલ આરોપીઓ પ્રજ્ઞાબેન કનુભાઈ હીરાભાઈ રાઠવા, કલ્પનાબેન કનુભાઈ રાઠવા, ચિરાગભાઈ કનુભાઈ રાઠવા, પંકજભાઈ મુરજીભાઈ રાઠવા ચારેયની ધરપકડ કરી છે. ફોરેન્સિકની ટીમને જાણ કરતા ફોરેન્સિક ટીમે પણ રૂબરૂ બોડેલી ધસી આવી અને બનાવ સ્થળ પર ફિંગરપ્રિન્ટ સહિતના પુરાવા મેળવવાના પ્રયત્નો કર્યા હતા. ફોરેન્સિક દ્વારા ઇકો કારની પણ તપાસ કરવામાં આવી હતી. પોલીસે કનુભાઈ રાઠવાની પુત્રી કલ્પના રાઠવાએ લોખંડની પાઇપ માથામાં ફટકારી પિતાને મોતને ઘાટ ઉતાર્યા હતા. કનુભાઈ રાઠવા મરણ જતા તેઓનો મૃતદેહ ઇકો કારમાં નાખી નર્મદા મુખ્ય નહેરમાં ફેંકી દેવાયો હતો. પુરાવાનો નાશ કરવા માટે અને ગુનાને અંજામ આપવા માટે ઇકો કારનો ઉપયોગ કરાયો હોય પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી હતી. છોટાઉદેપુર SP ઇમ્તિયાઝ શેખે પણ બોડેલી ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી. જ્યારે ફરિયાદ નોંધાય ત્યારે DY SP સૂર્યવંશી, CPI વસાવા સહિતનાઓએ પણ અત્રે મુલાકાત કરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને મર્ડરમાં એક પરિવારજનો દ્વારા જ પુત્ર પુત્રી પત્ની અને જમાઈ દ્વારા જ મર્ડર કરવામાં આવ્યો હોય આ સંગીન ગુનાને અંજામ આપવા માટે અને એને આત્મહત્યામાં કપાવવા માટેના પણ પ્રયત્ન કરવામાં આવ્યા હતા. 42 દિવસ બાદ પોલીસે આ આત્મહત્યા નહીં પણ હત્યાનો સંગીન ગુનો હોવાનું. જો આપે બોડેલી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશો.